નુકસાનીના નિશાન બહાર આવ્યા. દ્વારકામાં માછીમારોની બોટને મોટા પાયે નુકસાન થયું. વાવાઝોડા બાદ દ્વારકામાં થયેલી તબાહીના ઉજરડા સામે આવ્યા. ભયાનક વાવાઝોડાએ દ્વારકાને હચમચાવી નાખ્યું. જોકે વાવાઝોડાને કારણે સૌથી મોટું નુકસાન માછીમારોને થયું. આ વખતે માછીમારોને બેવડો માર પડ્યો. એક તરફ વાવાઝોડાની આગાહી થતા માછીમારી બંધ થઈ અને બીજી તરફ પોતાની બોટ કિનારે લાંગરતા બોટમાં મસમોટું નુકસાન થયું. કચ્છના જખો બાદ સૌથી વધુ નુકસાન ઓખા બંદર પર થયું. ઓખાની ખાડીમાં લાંગરેલી બોટ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. માછીમારોની વ્યથા જાણવા મારી ટીમ ઓખા બંદરે પહોંચી અને ઓખા બંદર પાસે આવેલા ખાડીમાં ઉભી રહેલી બોટોનું નિરીક્ષણ કર્યું. વાવાઝોડા દરમિયાન ભારે પવન ફૂંકાયો. દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે પાર્ક કરેલી બોટ એકબીજા સાથે અથડાતા નુકસાન થયું. માછીમારોના ચહેરા પર નુકસાનીનું દર્દ હતું તો આંખોમાં આંસુ. માછીમારોએ જે વ્યથા વ્યક્ત કરી એ સાંભળીને તમે પણ દ્રવી ઉઠશો. એ દિવસની સ્થિતિ એવી હતી કે સાહેબ, અમારે આંખમાં આંસુ નથી આવ્યા, બાકી છે ને અમારા કલેજા ફાટી ગયા હતા. આવડો મોટો નુકસાન અમારી છે ને, આ છે ને બાપ દાદાની કમાઈ છે. અમારા જીવનનો સૌથી મોટો આશરો જ આ બોટ છે. એના વિશે અમને કંઈ આવડતું બી નથી ને અમે કંઈ કરી બી નથી શકતા. અમારા છે ને હૃદિયા ફાટી ગયા હતા, એવી સ્થિતિ હતી. આંસુ સાથે માછીમારો કહી રહ્યા છે કે અમારી રોજીરોટી છીનવાઈ ગઈ, એવું લાગ્યું કે જાણે અમારા હૃદયના કટકા થઈ ગયા. આ તરફ બેટ દ્વારકાના માછીમારોની બોટ સલામત રહી. બોટને સુરક્ષિત રાખવા અંદર સુધી બોટ મૂકવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે બોટો સલામત છે.